એસટીવી ન્યૂઝ સુરત, બેલ આઇકોન કો ક્લિક કીજીએ, ચેનલ સબસ્ક્રાઇબ કીજીએ. નમસ્કાર, હું છું નીરવ જોશી અને ખૂબ ખૂબ સ્વાગત છે આપનું એસટીવી ન્યૂઝમાં. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને જાગૃત યુવા સંગઠન તરફથી સુરતમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. સરકાર તરફથી જ્યારથી લોકડાઉનની જાહેરાત થઈ છે ત્યારથી જરૂરતમંદ પરિવારો ગામડે જવા માટે મજબૂર થયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારથી જરૂરતમંદ પરિવારો ગામડે જવા માટે મજબૂર ન થાય એવા હેતુથી જરૂરતમંદ લોકોને ખાદ્ય સામગ્રીની કિરાણાની કીટ બનાવી સુરતના લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને જાગૃત યુવા સંગઠન દ્વારા તેનું વિતરણ કરવામાં આવ્યું. તારીખ 24/3/2020 થી તારીખ 10/4/2020 સુધી અંકિત બુટાણી અને સેમ ગજેરા દ્વારા સુરતના સરથાણા વિસ્તારમાં શાંતિવન સોસાયટીમાં અંદાજે 1000 જેટલી કીટ બનાવી તેનું વિતરણ કરવામાં આવ્યું. જય હિન્દ. હું અંકિત બુટાણી. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને જાગૃત યુવા સંગઠન બંને ટ્રસ્ટના ભેગા મળીને આપણે જે કીટનું આયોજન થઈ છે શાંતિવન સોસાયટી વિભાગ 1 ની વાડી. કેટલા સમયથી તમે આ કાર્ય ચાલુ કરેલું? 24 તારીખથી ચાલુ કરી, આજે લગભગ 15-16 દિવસ જેવું થયું. અવિરત પણે આ કાર્ય તમે? હા, કાયમ અહીંથી 100 કીટ જેટલી વિતરણ અહીંયાથી થાય છે અને બીજી આપણી સંસ્થાની કીટો ચોક બજારની અંદર બને છે અને ત્યાંથી સિટીની અંદર વિતરણ થાય છે. સુરતની અંદર આવરી લીધું? હા, આખા સુરતની અંદર. સરસ કાર્ય. કેટલા જણાની ટીમ છે આપણી? આપણી સુરતની અંદર લાઇફલાઇનની અને જાગૃત યુવા સંગઠનની 5000 મિત્રોની ટીમ છે. અત્યારે જેની પાસે પાસ હોય કલેક્ટર સાહેબના એટલા મિત્રો જ અહીંયા આવે છે. જાજા મિત્રો ભેગા નથી થતા. કીટ વિતરણની અંદર જ્યારથી આપણે લોકડાઉન ચાલુ થયું ત્યારથી લોકોને અંદર લોકોની માનસિકતા ન ખોરવાય જાય અને એ લોકોને મનમાં પણ એવું ન થાય કે અમારી સાથે કોઈ નથી. અત્યારે ધંધા રોજગાર બધાના બંધ પડ્યા છે અને લોકોની માનસિકતા એવી ન થાય કે હવે આવનારા સમયમાં અમારું ગુજરાન કઈ રીતે ચાલશે એ હેતુથી આપણે 24 તારીખથી જ કીટ વિતરણ ચાલુ કર્યું હતું. તેમજ આપણે સુરતની અંદર પણ એવો મેસેજ ફેલાવેલ છે કે સુરત અર્પણ તર્પણ અને સમર્પણની ભૂમિ સુરત છે. એની અંદર એક પણ વ્યક્તિને આપણે ભૂખ્યો નહીં સુવા દઈ અને આ બાબતે ઘણી બધી સંસ્થાઓ કામ પણ કરે છે એ વાતનું પણ આપણને ગૌરવ છે.